सौराष्ट्र अने जूनागढ़ जिल्लामां ज्ञाति आधारित चूंटणी लड़ाशे। नरेन्द्र मोदीए सांसद दिनुभाई सोलंकीनी जग्याए कोड़ी आगेवान राजेश चुडासमा पर पसंदगीनो कळश ढोळ्यो छे, कारण के जूनागढ़ बैठक पर कोड़ी समाजना सौथी वधारे 2.5 लाख मतदारों छे। बीजे तरफ मोदीए माछीमार समाजना चुन्नी गोहिलने सांसद बनावी माछीमार मतो मेळवानो प्रयास कर्यो छे, ज्यारे सोमनाथ विधानसभा पर जशा बारणने उम्मेदवार बनावी कारड़िया मतो कब्जे करवानो खेल रच्यो छे। तेमज विसावदर विधानसभा बैठक पर भरत पटेल ने उम्मेदवार बनावी पटेल मतो कब्जे करवानो व्यूह घड़ो छे। बीजी तरफ कांग्रेसे तलालाना धारासभ्य अने आहेर समाजना आगेवान जशु बारड़ने प्रथम उम्मेदवार तरीके जाहेर कर्या हता, परंतु भाजपे कोड़ी समाजना उम्मेदवार जाहेर करता कांग्रेसने बैठक गुमावानो भय सतावी रह्यो हतो, जेथी कांग्रेसे जशु बारड़ने बदली ऊना तालुकाना धारासभ्य अने कोड़ी उम्मेदवार पूजाभाई वंशने टिकीट आपी छे। 5 वखत ऊनाना धारासभ्य रही चूकेला पूजाभाई वंशने कांग्रेसे उम्मेदवार जाहेर करी जीतनो दावो कर्यो हतो। તમારે આ ઇલેક્શન લડવાનું થાય છે, જશુભાઈએ એમ કીધું છે કે તારે આ ચૂંટણી લડવાની છે અને એમાં મેં સંમતિ આપી છે કે હું ચૂંટણી લડીશ, એટલે સર્વસંમતિથી જશુભાઈના નિર્ણયને કારણે, પાર્ટીનો નિર્ણય નહીં પણ જશુભાઈના નિર્ણયને કારણે આ ટિકિટની અંદર ફેરફાર થયો છે। નરેન્દ્રભાઈ મોદી આ બે સીટોમાં જે ધારાસભાની ચૂંટણી હતી નહીંને લઈ આવ્યા છે, એનો ચૂંટણીનો વ્યૂહ છે। એણે વ્યૂહાત્મક રીતે બે સીટ ખાલી કરાવી અને જૂનાગઢની સીટ બીજેપીને ફાળે મળે એના માટે એણે આ બધું કાર્ય કર્યું। અમે પણ રાજનીતિના લોકો છીએ। ભાજપ અને કોંગ્રેસે જૂનાગઢ બેઠક કબજે કરવા એડી ચોટીનું જોર લગાવ્યું છે, ત્યારે આ બેઠક મેળવવા આમ આદમી પાર્ટીએ પણ પટેલ ઉમેદવાર અતુલ શેખડાને ટિકિટ આપી છે। આમ આદમી પાર્ટી જ્યારે ચૂંટણી લડી રહી છે ત્યારે લગભગ 95% લોકો આમ આદમી હોય છે, તો એ લોકો છે તે પોતે હૃદયથી આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ગયા છે અને તે બહુ મોટા પ્રમાણમાં મતદાન કરી અને લોકોને એક મેસેજ આપશે કે ભાઈ આવા જ્યારે ખાસ આદમી લડતા હોય ત્યારે આમ આદમી પણ લડી અને જીતી બતાવે છે। ભાજપ અને કોંગ્રેસે કોડી સામે કોડી ઉમેદવાર ઉભા રાખી મતોનું વિભાજન કરી દીધું છે, ત્યારે હવે આ બેઠક પર કારડિયા, આહીર, મુસ્લિમ, દલિત અને પટેલ સમાજના મતો નિર્ણાયક સાબિત થશે। જોકે આ બેઠક પર કોણ કોને મત આપે છે તે તો મતદારો જ કહેશે। દિલીપ મોરી, વીટીવી, જૂનાગઢ।